નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં સમાજ વિજ્ઞાનમાં નવો પ્રકરણ એટલે કે નવો ચેપ્ટર શરૂ કરવાના છીએ. તો આ નવા પ્રકરણમાં આપણે આજે 16મું પ્રકરણ છે એના વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. તો એ છે 16મું પ્રકરણ છે કે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. તો મિત્રો, આ આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ વિશે આજે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. એના પહેલાં આપણે નવા પાઠમાં વન્ય સંસાધન એના વિશે ચર્ચા કરી હતી. આજે આપણે નવા પ્રકરણની શરૂઆત કરીએ છીએ અને એ પ્રકરણ છે કયું છે, તો 16મું પ્રકરણ છે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. તો મિત્રો, સૌ પ્રથમ આપણે એમાં ચર્ચા કરીએ તો પ્રસ્તાવનાની વાત કરીએ આપણે, તો જ્યારે ભારત 1947માં આપણે જ્યારે ભારતમાં 1947માં આપણે આઝાદી પ્રાપ્ત કરી હતી, ઝડપથી આર્થિક વિકાસ સાધવા માટે આપણી સરકારે આયોજનના માર્ગને સ્વીકાર કર્યો હતો. કે જ્યારે ભારત છે 1947 જ્યારે આઝાદ થયું, ત્યારબાદ આર્થિક વિકાસને સદ્ધર બનાવવા માટે એટલે કે આર્થિક વિકાસને સાધવા માટે એ ત્યારે ભારત છે એ આઝાદી પ્રાપ્ત કરી પછી ઝડપથી આર્થિક વિકાસ સાધવા માટે હંમેશા પ્રયત્ન કરતું રહ્યું હતું. એક પછી એક પંચવર્ષીય યોજનાઓ, ત્યાર પછી 1985 જ્યારે આપણું બંધારણ અમલમાં આવ્યું, ત્યાર પછી પંચવર્ષીય યોજના પણ અમલમાં લાવવામાં આવી. અને જેથી કહી શકીએ છીએ કે એક બાદ એક એટલે કે એક પછી એક પંચવર્ષીય યોજનાઓ અમલ દ્વારા ઝડપી આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાનું કાર્ય છે એ હાથમાં લેવામાં આવ્યું. આ માટે નાણાકીય નીતિ, રાજનીતિ કે ઔદ્યોગિક નીતિઓની સમય સમયે જાહેરાતો કરવામાં આવી. કે પંચવર્ષીય યોજના છે 1951 પછી 5-5 વર્ષે પંચવર્ષીય યોજના લાગુ કરવામાં આવી. આર્થિક રીતે ભારત છે કેવી રીતે સદ્ધર બની શકે તેના માટે સમય સમય કહેવાય છે કે નાણાકીય નીતિ હોય કે પછી રાજકીય નીતિ હોય કે પછી ઔદ્યોગિક નીતિ હોય, એ સમય સમય એની જાહેરાતો છે એ કરવામાં આવતી હતી. પછી વાત કરીએ તો એના માટે કહી શકીએ છીએ કે પરંતુ ઘણી યોજનાઓ પૂરી થઈ ત્યાં સુધી આર્થિક વિકાસ સાધવાનો સફળતા મળી નહીં. પણ મિત્રો, કહેવાય છે કે આ બધી પ્રવૃત્તિ કરી આ યોજનાઓ સફળ લાવી, પણ કહેવાય છે કે સફળતા મળી નહીં. અને આથી સરકારે નિષ્ફળતાના કારણોને તપાસ્યા, એટલે કે ક્યાં સરકારની ભૂલ થાય છે એના નિષ્ફળતાના કારણો તપાસ્યા અને ભૂતકાળમાં કરેલી ભૂલો સુધારી લેવા માટે જુદી જુદી આર્થિક નીતિઓનો નવો ઓપ આપવામાં નિર્ધાર કર્યો. કે ત્યારબાદ સરકાર છે કે જેની જ્યાં ભૂલ થતી હતી એ ભૂલ સુધારીને કહેવાય છે કે જુદી જુદી આર્થિક નીતિઓને એ નવો ઓપ આપવા માટે એ હંમેશા નિર્ધાર જોવા મળતું હતું. જે કહી શકીએ છીએ કે 1951માં ક્યારે, તો 1951માં ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષણ અને તેવા આર્થિક સુધારા મનમાં મૂક્યા. ક્યારે, તો 1991માં જ્યારે કહેવાય છે કે ભારતમાં સાચી આર્થિક રીતે ભારત છે ઉદ્યોગો સ્થાપ્યા અને આર્થિક રીતે જો ભારત સારી રીતે થયું હોય તો એ જ કહેવાય છે કે 1991માં ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી. કઈ નીતિ, તો ઔદ્યોગિક નીતિ એમાં આર્થિક વિકાસને પોષણ બને તેમાં આર્થિક સુધારાઓ અમલમાં મૂકવામાં આવ્યા. કે જેમાં આપણે કહી શકીએ છીએ કે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ તરીકે એને આપણે ઓળખી શકીએ છીએ. આર્થિક સુધારા થયા જેને આપણે કયા નામે ઓળખી શકીએ છીએ, ત્રણ રીતે ઓળખી શકીએ છીએ. ઉદારીકરણ, ખાનગીકરણ અને કહેવાય છે કે વૈશ્વિકીકરણ, કે જે 1991 પછી ભારત છે એ પોતાને જે કહેવાય છે આર્થિક રીતે સદ્ધર થવા લાગ્યું. આજે સૌ પ્રથમ વાત કરી આપણે તો આર્થિક ઉદારીકરણ. આર્થિક ઉદારીકરણની વાત કરી મિત્રો, તો સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્રે પરના અંકુશ અને નિયંત્રણોમાં ક્રમશ ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહિત કરે તેને ઉદારીકરણ નીતિ તરીકે ઓળખવામાં આવે છે. કે ઉદારીકરણ નીતિ આપણે કોને કહી શકીએ, તો મિત્રો કહી શકીએ છીએ કે ઉદારીકરણ નીતિ છે એ સરકાર છે એ ઔદ્યોગિક નીતિ દ્વારા, જે ઔદ્યોગિક નીતિઓ છે એના દ્વારા ખાનગી ક્ષેત્રે કે સરકારી ક્ષેત્રે નહીં એટલે કે ખાનગી ક્ષેત્રે પરના અંકુશો અને નિયંત્રણો દ્વારા ક્રમશઃ ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહિત કરે તેને ઉદારીકરણ નીતિ તરીકે ઓળખવામાં આવે છે. કોને, તો ખાનગીકરણને હંમેશા અંકુશો એટલે કે નિયંત્રણ લાવે અને
ક્રમશઃ ઘટાડો કરે અને ત્યારબાદ જે વિકાસને પ્રોત્સાહિત કરે તેવા ઉદારીકરણ નીતિ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. શરૂઆતના તબક્કામાં ઉદારીકરણ અન્વે એ આર્થિક સુધારાના આપવામાં આવતા હતા. સૌપ્રથમ આપણે જોઈએ કે કેટલાક એના સુધારાઓ જોવા મળે છે. તો એક છે કે 18 ઉદ્યોગો જાહેર સાહસો માટે અનામત હતા તે સિવાયના અન્ય ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી. કેટલા તો 18 ઉદ્યોગો એવા હતા કે જે સાહસો માટે અનામત હતા કે જેના સિવાય અન્ય ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ છે એ નાબૂદ કરવામાં આવતી હતી. રેલવે હોય, અણુક્ષેત્ર કે સંરક્ષણ સિવાયના તમામ ક્ષેત્રોમાં ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મકાન આવ્યા હતા. કે એવું કહેવાય છે કે રેલવે ક્ષેત્ર છે કે પછી અણુક્ષેત્ર છે કે પછી કહેવાય છે કે સંરક્ષણ ક્ષેત્ર છે, આ જે ત્રણ વિભાગો સિવાય તમામ ક્ષેત્રોને ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. ઉદ્યોગો માટે ફરજિયાત નોંધણી પ્રથા રદ કરવામાં આવી. જ્યારે ઉદ્યોગો સ્થાપિત કરવામાં આવે ત્યારે નોંધણી કરવામાં આવતી એ ફરજિયાત જે પ્રથા છે એ રદ કરવામાં આવી. પ્રદૂષણ ન ફેલાય અને પર્યાવરણ માટે જોખમી ન હોય તેવા ઉદ્યોગો સ્થાપવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી મેળવવાની જોગવાઈ એ રદ કરવામાં આવી. કે સરકાર છે કે પ્રદૂષણ ન ફેલાય અને પર્યાવરણની જાળવણી એટલે કે પર્યાવરણને માટે જોખમી ન હોય તેવા ઉદ્યોગો સ્થાપવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી મેળવવાની જોગવાઈ છે એ રદ કરવામાં આવી. અને જે ઉદ્યોગીકરણ છે એનો વિકાસ કહેવાય છે કે તેનો વિકાસ છે એ જોવા મળતું હતું. તો આજે સૌપ્રથમ આપણે વાત કરીએ કે ઉદારીકરણના લાભો. ઉદારીકરણની વાત તો કરી કે ઉદારીકરણના લાભો આપણે કયા કયા મળી શકે છે એના વિશે વાત કરીએ. તો ઉદારીકરણને પરિણામે ખાનગી ક્ષેત્રે મુક્ત વિકાસ તકો પ્રાપ્ત થઈ જેથી ઉત્પાદનનો વધારો થયો. કે ઉદારીકરણ ક્ષેત્રે જે ખાનગી ક્ષેત્રના જે મુક્ત વિકાસ હતા કે તેણે પ્રાપ્ત થઈ તેને ઉત્પાદનમાં વધારો થવા મળ્યો. બરાબર, ખાનગી ક્ષેત્રનો જે ક્ષેત્રોનો મુક્ત વિકાસ ખુલ્લી રીતે વિકાસ કરી શકે અને તેને પ્રાપ્ત થઈ શકે તેને ઉત્પાદનનો વધારો તેમાં જોવા મળ્યો. પછી જે બીજો લાભ છે કે ઉદારીકરણ નીતિમાં સ્વીકાર કરવાની વિદેશ વ્યાપારની બળ મળવાનું શરૂ થયું અને વિદેશ વ્યાપારના વૃદ્ધિ થઈ. કે કહેવાય છે કે ઉદારીકરણ નીતિને સ્વીકાર કરવાથી વિદેશી વ્યાપારને બળ મળવાની શરૂઆત થઈ અને વિદેશી વ્યાપારમાં વૃદ્ધિ થઈ એવું કહેવામાં આવ્યું છે. ત્રીજો લાભ એ છે કે વિદેશી વ્યાપારમાં વધારો થવાથી વિદેશી હુંડિયામણની અનામત વધારો થયો. કે સમય સમય વિદેશી વ્યાપાર છે એમાં વધારો થવાથી કહેવાય છે કે વિદેશી હુંડિયામણની અનામતમાં એ વધારો થયો હોય એવું માનવામાં આવે છે. ઉદારીકરણને પરિણામે દેશમાં આંતરમાળખાકીય સગવડોનો વધારો થયો. કે જેને ઉદારીકરણને પરિણામે કહી શકીએ છીએ કે દેશમાં આંતરમાળખાકીય સગવડો છે એનો પણ કહેવાય છે કે સગવડો છે એનો પણ વધારો જોવા મળી શક્યો. લાભ હોય મિત્રો તેના ગેરલાભ પણ જોવા મળતા હોય છે. તો આપણે વાત કરીએ કે ઉદારીકરણના ગેરલાભો કયા કયા છે. લાભો વિશે ચર્ચા કરી, લાભો યાદ રાખજો. બરાબર, ચાર લાભો છે. કયા કયા લાભો છે? તો ઉદારીકરણને પરિણામે ખાનગી ક્ષેત્રે મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ શકે તે ઉત્પાદન વધારો થાય છે. અને પછી બીજો લાભ છે ઉદારીકરણ નીતિને સ્વીકાર કરવાથી વિદેશ વ્યાપારનું બળ મળવાથી શરૂ થયું અને વિદેશ વ્યાપારને વૃદ્ધિ થઈ. ત્રીજો લાભ છે કે વિદેશો વ્યાપારનો વધારો થવાથી વિદેશી ઉદ્યમનની અનામતમાં વધારો થયો. ચોથો લાભ એ છે કે ઉદારીકરણને પરિણામે દેશમાં આંતરમાળખાકીય સગવડોમાં વધારો જોવા મળ્યો. એના ગેરલાભો વિશે વાત કરી તેના કુલ એના ચાર ગેરલાભો પણ છે. કે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો, પ્રથમ ગેરલાભ એવું છે કે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટવા છતાં ઇજારાશાહીનો વલણમાન ઘટાડો થઈ શક્યો નહીં. માત્ર બીજો ગેરલાભ એ છે કે માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર ધ્યાન આપવાથી ભારતમાં કૃષિ વિકાસ પાછળ રહ્યો. કહેવાય છે કે ઔદ્યોગિક વિકાસને ક્ષેત્ર પર ધ્યાન આપવાથી ભારતમાં કૃષિ વિકાસને પાછળ રહ્યું હોય એવું કહેવાય છે. કે ભારત છે 1991 પછી ઔદ્યોગિક વિકાસ પર ધ્યાન આપ્યું જેથી કહી શકીએ કે ખેતી ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે એ પાછળ રહ્યું હોય એવું કહી શકીએ છીએ. આવકની અસમાનતા વધારો થયો. કે ત્રીજો ગેરલાભ એવું કહેવામાં આવે છે કે આવકની અસમાનતામાં પણ વધારો જોવા મળ્યો. પછી કે આયાત વધવાથી અને નિકાસ ઘટવાથી વિદેશી દેવામાં વધારો જોવા મળ્યો. કે આયાત ઘટવાથી કે કહેવાય છે કે આયાત વધવાથી તેના વિકાસ ઘટવા માટે વિદેશી કહેવાય છે કે વિદેશી દેવામાંથી વધારો જોવા મળ્યો એવું એમાં કહેવામાં આવે છે. એટલે કે કુલ એના ચાર ગેરલાભો છે. તો મિત્રો, આજે આપણે આ આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકરણમાં આપણે પ્રસ્તાવનાની વાત કરી, આર્થિક ઉદારીકરણની વાત કરી, આર્થિક ઉદારીકરણના લાભો વિશે વાત કરી, ગેરલાભો વિશે વાત કરી. બાકીની ચર્ચા છે એ આપણે નેક્સ્ટ ભાગમાં કરશું. ત્યાં સુધી તમારું જે હોમવર્ક છે એ તમારું હોમવર્ક નોંધી લો.
તમને તમારું હોમવર્ક લખવાનું છે ઘરે, કે ઉદારીકરણનો અર્થ આપી એના લાભો જણાવો. ક્યાં તો ઉદારીકરણનો અર્થ આપી, ઉદારીકરણનો અર્થ આપી તેના લાભો જણાવો. આ પ્રશ્ન છે એ તમે તમારી હોમવર્કમાં લખવાનું રહેશે. હવે જ્યારે આપણે મળશું ત્યારે મિત્રો આપણે નવા જે બાકીનો જે ટોપિક છે એના વિશે ચર્ચા કરશું. થેન્ક યુ.